અમે છે દરિયો, અમને અમારું કૌશલ્ય ખબર છે, જે તરફ નીકળી જશું ત્યાં જ રસ્તો બનાવી લઈશું। આજ પંક્તિ ડોક્ટર આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે। આપણા દેશના પ્રથમ કાયદા પ્રધાન તથા ભારતીય સંવિધાનના જનક એવા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1991 મધ્યપ્રદેશના મહુમાં થયો હતો। તેમની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજી માલોજી સકપાલ હતું। ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ અને દલિતોના મસીહા તરીકે પણ જાણીતા છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પ્રખ્યાત ભીમરાવ રામજી આંબેડકર ભારતીય રાષ્ટ્રવાદી, ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, રાજકારણી અને સમાજ સુધારક હતા। તેમણે દલિત બૌદ્ધ ચળવળને પ્રેરણા આપી અને અસ્પૃશ્યો સામેના સામાજિક ભેદભાવ સામે અભિયાન ચલાવ્યું હતું। કામદારો, ખેડૂતો અને મહિલાઓના હકને પણ ટેકો મળ્યો। તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન, ભારતીય બંધારણના પિતા અને ભારતના પ્રજાસત્તાકના સર્જક હતા। જો તમે આજે ગૂગલ ખોલ્યું હશે તો પહેલા જ સામે પિઝાનું ચિત્ર દેખાયું હશે। સવાલ એમ થાય કે આજે પિઝા સંબંધિત શું છે સ્પેશિયલ? તો વાત જાણે એમ છે કે વર્ષ 2007માં આ દિવસે નેપોલિટન પિઝા ઇઓલો બનાવવાની રેસીપી યુનેસ્કોની પ્રતિનિધિ યાદીમાં સામેલ કરવામાં આવી હતી। તે માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે વર્ણવવામાં આવી છે। પિઝાના ઇતિહાસ વિશે જાણીએ તો ઇજિપ્તથી રોમ સુધીની પ્રાચીન સંસ્કૃતિઓ દ્વારા સદીઓથી ટોપિંગ સાથે ફ્લેટ બ્રેડનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ દક્ષિણ પશ્ચિમી ઇટાલિયન શહેર નેપલ્સ 1700ના દાયકાના અંતમાં પિઝાના જન્મસ્થળ તરીકે વ્યાપકપણે જાણીતું છે। પિઝા બનાવવાની પદ્ધતિમાં અનાદિકાળથી લઈને અત્યાર સુધી ઘણા ફેરફારો જોવા મળ્યા છે। ફરીથી આજના ગૂગલ ડૂડલની વાત કરીએ, જો તમે ડૂડલ પર ક્લિક કરશો તો તેમાં પિઝાના 11 મેન્યુ દેખાશે, જેને યુઝર્સને કાપવાનો વિકલ્પ મળશે। આ પછી યુઝર્સને એક ખાસ પ્રોગ્રામિંગ હેઠળ સ્ટાર્સ પણ મળશે, જે તેઓ શેર પણ કરી શકે છે। ધ્યાનમાં રાખો કે સ્લાઇસ જેટલી સચોટ હશે તેટલા વધુ સ્ટાર્સ તમને મળશે। કોરોનાની રસી બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોરોના વિરોધી રસી ઝુંબેશમાં સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે ટુગેધર વી ફ્લાયની જાહેર કલાકૃતિને ખુલ્લી મૂકી હતી। તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 7.5 કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે। તેમણે ઉમેર્યું હતું કે ટુગેધર વી ફ્લાયનો સંદેશ દર્શાવે છે કે આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો આણી શકીએ છીએ। આ અવસરે મુખ્યમંત્રીએ કોવિડ કાળમાં આપદ ધર્મ તરીકે ફરજ બજાવનારા તબીબો અને આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આજે કુલ 12 પ્રોજેક્ટમાં રૂપિયા 14,000 કરોડના MOU કરવામાં આવ્યા છે। આ MOU થકી 25,000 જેટલી રોજગારીનું સર્જન થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે MOUની કામગીરીના પગલે ગુજરાત વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યું છે। આ માટે સરકાર ઉદ્યોગોને તમામ જરૂરી સુવિધાઓ આપશે અને એક હકારાત્મક વાતાવરણ સતત પૂરું પાડશે। આમ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રમાં નંબર 1 રહીને પ્રધાનમંત્રીના આત્મનિર્ભરતાના વિચારને પણ આગળ ધપાવી રહ્યું છે। સરકાર તરફથી બધી જ ફેસિલિટી જે તમને અનુકૂળ પડે એ અમારા માટે જવાબદારી છે, અને તમારો પ્રોજેક્ટ ટાઈમસર ચાલુ થાય એ તમારી જવાબદારી છે। એમાં તમને ક્યાંય પણ અવરોધ પડે અમારા સુધી પહોંચવાનું એકદમ ઈઝી છે। અમારા ત્યાંથી અધિકારીગણ પણ છે, એ પણ મદદ કરશે, અમે પણ મદદ કરીશું, પણ તમને ક્યાંય તકલીફ ના પડે એના પ્રોજેક્ટ ટાઈમસર શરૂ થાય એના માટે આ બાયબ્રેકમાં અમે દરેક છે પૂરતું ધ્યાન આપવા માંગીએ છીએ, જેથી કરીને તમારા પ્રોજેક્ટ ટાઈમસર શરૂ થાય। સુરતના પાનસરા વિસ્તારમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી એની હત્યા કરવાના કેસમાં પોક્સો કોર્ટે આરોપી ગુડ્ડુ યાદવને દોષિત ઠેરવ્યો છે। આવતીકાલે આરોપીને કોર્ટ સજા સંભળાવશે। ઉલ્લેખનીય છે કે દિવાળીની રાત્રે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કરી હત્યા નિપજાવ્યા બાદ ફરાર આરોપીને સીસીટીવીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો। પોક્સો કોર્ટમાં આજે બંને પક્ષની દલીલ પૂરી થઈ હતી। સરકાર પક્ષ તરફી વકીલ અને ફરિયાદી પક્ષ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે, જેથી કરીને સમાજમાં ઘટતી આવી ઘટનાઓ રોકવાનો દાખલો બેસાડી શકાય। દિવાળીના દિવસે એક 2.5 વર્ષની બાળકીનું અપહરણ થયેલું,
એની પર રેપ થયેલો અને પછી એનું ખૂન કરવામાં આવેલું, એ આ ઘટના છે. ઘટનામાં 8મી તારીખે આરોપીની અટક કરવામાં આવેલી. આરોપીની અટક કર્યા પછી પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડ મેળવવામાં આવ્યા. આરોપીની પૂછપરછ કરવામાં આવી. પોલીસે સ્વતંત્ર પુરાવા એકત્ર કર્યા અને 16મી તારીખે આ કામમાં ચાર્જશીટ નામદાર કોર્ટ સમક્ષ દાખલ કરી દીધી. નામદાર કોર્ટમાં 17 તારીખથી પુરાવો નોંધવાની શરૂઆત કરવામાં આવી અને લગભગ 5-6 દિવસની અંદર પુરાવા નોંધવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. સંસદના શિયાળુ સત્રમાં આજે રાજ્યસભા અને લોકસભામાં કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ પસાર કરવામાં આવનાર હતા, પરંતુ વિપક્ષના હંગામાના કારણે રાજ્યસભા આવતીકાલ સુધી સ્થગિત કરાઈ છે. તો લોકસભાની કાર્યવાહીમાં ગૃહમંત્રી અમિત શાહે નાગાલેન્ડની ઘટના પર પ્રતિક્રિયા આપી હતી. ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરક્ષા બળોને ઉગ્રવાદીઓ જતા હોવાની સૂચના મળી હતી, તેથી સુરક્ષા જવાનોએ રામજનોના વાહન પર ફાયરિંગ કર્યું હતું, જે બાદ ખોટી ઓળખાણનો મામલો સામે આવ્યો. આ સમગ્ર ઘટના મામલે SIT ની રચના કરવામાં આવી છે. SIT 1 મહિનામાં રિપોર્ટ સોંપશે. ભારત સરકાર આ ઘટના મુદ્દે દુઃખ વ્યક્ત કરે છે તથા મૃતકોના પરિવાર પ્રત્યે તેમને સંવેદના વ્યક્ત કરી હતી. નાગાલેન્ડ ઓર આયુક્ત નાગાલેન્ડ ને દિનાંક 5/12/21 કો ઘટના સ્થળ કા દોરા કિયા. તાજિક પુલિસ થાને મેં ઘટના કે બારે મેં પ્રાથમિકી દર્જ કી ગઈ હૈ ઓર મામલે કી ગંભીરતા કો ધ્યાન મેં રખતે હુએ इस मामले को राज्य अपराध पुलिस स्टेशन को जांच के लिए सौंप दिया गया है. इस संदर्भ में एक विशेष जांच टीम SIT का गठन किया गया है, जिसे 1 माह के अंदर पूरी करने के निर्देश दिए गए हैं. प्रभावित क्षेत्र में किसी और अप्रिय घटना को रोकने के लिए अतिरिक्त बलों की तैनाती कर दी गई है. सेना की 3 कोर मुख्यालय द्वारा एक प्रेस वक्तव्य जारी किया गया है, जिसमें निर्दोष नागरिकों की दुखद मृत्यु के घटनाक्रम पर अत्यधिक दुख सेना द्वारा व्यक्त किया गया है. सेना द्वारा इन दुर्भाग्यपूर्ण मृत्यु के कारणों की जांच उच्च स्तर पर की जा रही है और कानून के अनुसार समुचित कार्यवाही की जाएगी. મહારાષ્ટ્રમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના 7 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે રાજસ્થાનમાં વધુ 9 કેસ નોંધાયા છે. આ સાથે જ હવે દેશમાં ઓમિક્રોનના કુલ 21 કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં 1 જ પરિવારના 9 લોકો કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. આ પરિવાર તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યો હતો. ગુરુવારે કર્ણાટકમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. બંને વ્યક્તિઓને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. ઓમિક્રોનના નવા વેરિયન્ટને રોકવા માટે સરકાર સતર્ક રીતે કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ રોકવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી પૂરી પાડવા નવા પગલાં લઈ રહી છે. તો બીજી તરફ દેશે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દેશના 50% નાગરિકોને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. આ મુદ્દે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે દેશના 50% નાગરિકોને કોરોનાની રસીના ડોઝ લગાવવામાં આવ્યા છે. આપણે બધા સાથે મળીને કોરોના વિરુદ્ધ યુદ્ધ લડીને જીત હાંસલ કરીશું. ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની 2 ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડ સામે ભારતે 1-0 થી શ્રેણી જીતી લીધી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં આજે 4થા દિવસની શરૂઆતમાં જ ભારતે ન્યુઝીલેન્ડને 372 રને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સમક્ષ 540 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. તેમાં બીજી ઇનિંગ્સમાં ન્યુઝીલેન્ડ 167 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. પહેલી ઇનિંગ્સમાં પણ ન્યુઝીલેન્ડ ફક્ત 62 રન બનાવી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં ભારત તરફથી આર અશ્વિન અને જયંત યાદવે 4-4 વિકેટ ઝડપી હતી.